भाजपना चार उम्मीदवारोए भर्यू फॉर्म। काकड़ियाए धारी, प्रद्युम्नसिंह अबड़ासा, विजय पटेले डांग अने अक्षय पटेले करजणथी उम्मीदवारी नोंधावी। 2007ના તોડફોડ કેસમાં ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને 6 મહિનાની સજા અને 10,000નો દંડ, કોર્ટે આપ્યા જામીન। અમિત શાહનું અમદાવાદમાં આગમન, પેટા ચૂંટણીને લઈ કરી શકે છે બાઠકો, માણસામાં માતાજીના દર્શન કરે તેવી શક્યતા। 15-17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, વેધર વોચ ગ્રુપની બેઠકમાં અપાઈ જાણકારી। 17 ઓક્ટોબર થી ખુલશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દૈનિક 2500 લોકોને અપાશે પ્રવેશ, ઓનલાઈન ટિકિટ થી જ એન્ટ્રી। પાવાગઢ અને માતાના મઢ નવરાત્રીમાં બંધ રહેશે, તો અંબાજી, બહુચરાજી, ખોડલધામ અને રાજપરા ખોડિયાર મંદિરના દર્શન કરી શકશે ભાવિકો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ જોઈ રહ્યા છો આપને, આપની સાથે હું છું દીપા શર્મા। શરૂઆત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સહકારી ડેરીઓને લઈને। રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે, ડેરીઓને 150 કરોડ ફાળવવામાં આવ્યા છે, 150ની ફાળવણી કરવામાં આવી છે, 150 કરોડની। સહકારી ડેરીઓના ઉત્થાન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિલ્ક ફેડરેશનને કિલોએ 50 રૂપિયાની સહાય આપવામાં આવશે, તો નીતિન પટેલે આ ઘોષણા કરી, ડેપ્યુટી સીએમની આ ઘોષણા ખૂબ જ મહત્વપૂર્ણ સહકારી ડેરીઓ માટે। દેશમાં અન્ય રાજ્યોમાં પણ જે દૂધનો પાવડરનો સ્ટોક હતો એની પણ એ વર્ષે કિંમત વધી હતી, અને લગભગ એક અંદાજ પ્રમાણે ગુજરાત સરકારના આ કૃષિ અને પશુપાલકોના મદદરૂપ થવાના પગલાના કારણે ગુજરાતના ખેડૂતોને તો દૂધનો પાવડર ઊંચી કિંમતે વેચાઈ ગયો એટલે એમની કિંમત વધારે મળી, પણ એના કારણે દેશના અન્ય રાજ્યોના ખેડૂતોને પણ લગભગ 25-30 હજાર કરોડ રૂપિયાનો જે ફાયદો થયો એ ગુજરાત સરકારના આ મહત્વના નિર્ણયને કારણે થયેલો। આ દેશમાં તો મિલ્ક ફેડરેશનને આ સહાય આપવામાં આવશે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ ઘોષણા કરી છે, અને આ જાહેરાત સાથે જ સહકારી ડેરીઓના ઉત્થાનને હવે સરકારે સુનિશ્ચિત કરી દીધું છે। 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ડેરીઓ માટે, ડેરીઓ હજુ પણ વિકાસ કરે તેને લઈને જ આ ફાળવણી કરવામાં આવી છે, તો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સરકાર તરફથી લેવામાં આવ્યો છે અને તેનો સીધો લાભ સહકારી ડેરીઓને થવાનો છે। અત્યારે જે સ્થિતિ છે તેમની, તેમાં હજુ પણ સુધારો આવે, હજુ પણ તેમનો વિકાસ થાય તેને લઈને જ 150 કરોડ રૂપિયાની ફાળવણી। આગળ વધી, ધારાસભ્ય રાઘવજી પટેલને રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે તેમને જેલની સજા જે છે તે ફટકારવામાં આવી છે, વર્ષ 2007માં જે બનાવ બન્યો હતો તેને લઈને હાલ તમામને જામીન મુક્ત કરવામાં આવ્યા છે। રાઘવજી પટેલ સહિત 5ને કસૂરવાર ઠેરાવવામાં આવ્યા, અન્ય 3 લોકોનો નિર્દોષ છુટકારો થયો છે। વર્ષ 2007માં રાઘવજી કોંગ્રેસના ધારાસભ્ય હતા, ધી પબ્લિક પ્રોપર્ટીને લઈને આ જે મામલો છે તે સામે આવ્યો હતો। આખરે મામલો શું છે તેની જાણકારી આપને આપી દઈએ, ધ્રોલ હોસ્પિટલમાં આવેદન પત્ર આપવા માટે ગયા હતા રાઘવજી પટેલ, અને તે દરમિયાન સુવિધાઓને લઈને હોસ્પિટલમાં તોડફોડ થઈ હતી। હવે તે જ તોડફોડના કેસને લઈને તેઓ દોષિત જાહેર કરવામાં આવ્યા, રિપબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ સહિતની કલમ હેઠળ તેમના ઉપર ગુનો દાખલ કરાયો, કેસ વિથડ્રો કરવાની મંજૂરી માંગતી અરજીને લઈને અપડેટ્સ કે તે અરજી નામંજૂર થઈ હતી। જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય આ જ અંગે મારા સંવાદદાતા સલમાન ખાન જોડાઈ ગયા છે। સલમાન, શું વિગતો?
दीपा जो बात करवामां आवे तो जामनगर जिल्लाना ध्रोलमां जे सरकारी हॉस्पिटल छे के ज्यां तत्कालीन जे धारासभ्य राघवजी पटेल सहित केटलाक जे कार्यकरो अने लोको के जे हॉस्पिटलमां रजूआत करवा माटे गया हता 2007 वर्षमां हालना जे भाजपना धारासभ्य राघवजी पटेल कोंग्रेसमां हता अने तेओ द्वारा क्यांक ने ज्यां हॉस्पिटल तंत्रने रजूआत करवा पहोंच्या हता ज्यां हॉस्पिटलमां क्यांक तोड़फोड़ थई हती अने आ तोड़फोड़मां हॉस्पिटल अधीक्षक द्वारा जे ते समये सरकारी मिलकत ने नुकसान पहोंचाड़वा बदलना जे गुनो छे ते ध्रोल पोलीस स्टेशन मां नोंधावामां आव्यो हतो। ध्रोल पोलीस स्टेशन द्वारा ध्रोल कोर्टमां चार्जशीट छे ते रजू करवामां आवी हती अने आ केस छे ते चाली जता ज हालना भाजपना धारासभ्य राघवजी पटेले सहित 5 શખ્સોને કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે, જેમાં 3 અન્ય જે વ્યક્તિઓ હતા કે જેમનો નિર્દોષ છુટકારો છે તે થયો છે। કોર્ટ દ્વારા આ 5 આરોપીઓને 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની સજા છે તે ફટકારવામાં આવી છે। હાલ ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5 જે શખ્સો છે કે જેઓને કોર્ટમાંથી જામીન મેળવી લીધા છે અને કોર્ટ દ્વારા તેઓને 1 મહિનાનો જે અપીલનો સમય છે તે પણ આપવામાં આવ્યો છે। એટલે કે હવે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5 શખ્સો છે કે જેઓ હવે ઉપરની કોર્ટમાં જશે અને ત્યાં જઈ અને તેઓ અપીલ કરશે। જી આભાર સલમાન જોડાયા બદલ। રાજ્યમાં ફરી એક વખત વરસાદનું સંકટ જોવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। ફરી એક વખત વરસાદ જે છે તેનું સંકટ મંડરાઈ રહ્યું છે રાજ્યભરમાં। 15-17 ઓક્ટોબરે મેઘરાજા ફરી એક વખત પોતાની સવારી લઈને આવી શકે છે। 16 અને 17 ઓક્ટોબરે ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રભાવિત થઈ શકે છે, ભારે વરસાદ અહીં પડી શકે છે। અમરેલી ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। અને આ સમાચાર સામે આવતાની સાથે જ ખેડૂતો પરેશાન થયા છે। આગળ વાત પેટા ચૂંટણીના પોકારની। તો ભાજપના 4 ઉમેદવારોએ અલગ અલગ જગ્યાએથી ઉમેદવારી નોંધાવી। ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાએ ફોર્મ ભર્યું। અબડાસાની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહે ફોર્મ ભર્યું। ડાંગ બેઠકની આગામી પેટા ચૂંટણી સંદર્ભે વિજય પટેલ ભાજપ કાર્યાલયમાં ફોર્મ ભરતા નજરે પડ્યા, જ્યારે વિધાનસભાની કરજણ બેઠક પર ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી। કચ્છમાં અબડાસા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે અબડાસા બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નલિયાની પ્રાંત કચેરીમાં નામાંકન પત્ર ભર્યું હતું। તેઓ સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ જોડાયા હતા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, દિલીપસિંહ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા। અબડાસા બેઠકને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરાઈ હતી। હવે વાત રહી આપણે પ્રચાર પ્રસારની, તો હવે જે સરકારની જે સિદ્ધિઓ છે આપણે તાલુકા જિલ્લામાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના જે કામો થયા છે એ કામોની બધી વાત લઈ અને સરકાર પાસે જઈ આપણે પબ્લિક પાસે જઈને વાતો કરશું અને એ લોકો 100% સાથ સરકાર આપશે। કચ્છના અબડાસાથી કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સંઘાણીએ જીતનો દાવો કર્યો। 28 લોકોમાંથી પાર્ટીએ પોતાની પસંદગી કરતા જયંતિલાલે પક્ષનો આભાર માન્યો, સાથે જ તેમણે કહ્યું કે કચ્છની જનતા પક્ષપલટોને હંમેશા જાકારો આપે છે। અમને વિશ્વાસ છે અબડાસાના મત વિસ્તારના લોકો ઉપર કે જેમ છેલ્લા 3 વખતથી કોંગ્રેસના પંજાને મજબૂત કરતા આવ્યા છે, આ વખતે પણ ખૂબ મોટા બોડી સંખ્યામાં અમને મત મળશે। લોકશાહીમાં આ વસ્તુ શોભે નહીં, પ્રજા એક પક્ષને જોઈને વોટ આપતી હોય, જેને પ્રતિનિધિ ચૂંટતી હોય, એને તમે સામ દામ દંડ ભેદ કરીને તમે તમારા પક્ષમાં લઈ જાઓ તો આ એક લોકશાહી રીત નથી અને અબડાસાની પ્રજા આ માટે ભૂતકાળમાં પણ આ બાબતમાં બહુ સેન્સિટિવ છે, ત્યારે આવા પક્ષપલટોને સ્વીકારતી નથી। અબડાસા પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરતા ચૂંટણી જંગ જામ્યો છે।
ચૂંટણીની આ ભાગદોડમાં લોકોને સતાવતા પ્રશ્નો જેમના તેમ જ રહી જાય છે। અબડાસાના નલિયામાં કોલેજ, શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક પ્રશ્નો માથાનો દુખાવો બન્યા છે, પણ કોઈ પક્ષે આ પ્રશ્નો ઉકેલવામાં રસ દાખવ્યો નથી। આ મુદ્દે મંતવ્ય ન્યૂઝે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો। अबड़ा पेटा चूंटणी धमधमाट जोवा मळी रह्यो छे, त्यारे आज मंतव्य न्यूज़ टीम द्वारा अबड़ा तालुकाना मुख्य मथक नलिया खाते आवी पहोंची छे अने अहींना स्थानिक लोको पासे वात करीशुं। खास करीने जोवा जईए तो अत्यारे नलियानी खास कर शुं प्रश्न छे? अत्यारे नलियाना तो प्रश्न तो आम तो घणा छे, एक तो पंचायतना प्रश्नो छे, बीजा अमुक जनरली नॉर्मल बधा घणा प्रश्नो एवा होय छे। તેના સિવાય અત્યારે જોવા જઈએ તો બીજા અન્ય શું શાળાકીય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે શું પ્રશ્નો છે? દવાખાનાના પ્રશ્નો બધા કરતા શાળાકીય છે, કોલેજ નથી, પહેલાં પ્રથમ શાળાકીય પ્રશ્નો છે, દવાખાનાના પ્રશ્નો છે, ગટર લાઇનોના પ્રશ્નો છે, એમ તો ઘણા પ્રશ્નો છે। એના માટે કંઈ પણ જો સારો ઉકેલ આવે એના માટે પ્રયત્ન કરવાનો। લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે પેટા ચૂંટણીને લઈને જનતા શું કહી રહી છે આવો જોઈએ। ખાસ કરીને જો જોવાનું રહ્યું તો 8 વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે એમાં લીંબડી વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે। ત્યારે આપણે જાણીશું લીંબડી વિધાનસભા બેઠક ઉપરથી લોકોનો મત કેવો છે, કેવો ધારાસભ્ય ચૂંટશે। બેન, લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અમારે એવા ધારાસભ્ય જોઈએ છે કે વારંવાર જે મૂકીને વયા જાય છે, રોમાભાઈ ગાંડા જેવા, એવા તમારે જોતા જ નથી અત્યારે। અત્યારે અમે સ્થાનિક ઉમેદવાર મળી જશે તો વધારે સારું છે, કે જો અમે કામ હોય તો અમે કહી શકીએ। અમારા લીંબડીમાં કંઈ ઉદ્યોગ કે કંઈ કામ, ઉદ્યોગ કંઈ છે જ નહીં, એકે જાતના બેકાર બધા માણસો છે, રેશન કાર્ડની તકલીફ છે, બધી વસ્તુ પાણીની તકલીફ છે, બધી વસ્તુની તકલીફ છે, લીંબડીમાં કંઈ વિકાસ છે જ નહીં। તો બેને કીધું લીંબડીમાં કંઈ વિકાસ નથી, તો આપણે એક ભાઈ પાસે જાણીશું કે ભાઈ લીંબડીમાં કેવો ધારાસભ્ય ચૂંટશો અને કેવો તમે ધારાસભ્ય ગાંધીનગર મોકલશો? જે બેને માંગણી કરી એવો ધારાસભ્ય કે જે અહીંનો લોકલ હોય, લીંબડી 61 વિધાનસભામાં એનું મતદાર યાદીમાં નામ હોય, એવો સ્થાનિક ઉમેદવાર હોય, એવો ધારાસભ્ય અમારે જોઈએ। ભારત સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 7 મહિના પછી ગુજરાત આવી ગયા છે। નવરાત્રીના આરંભે 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન પરિવાર સાથે ગુજરાતમાં રોકાણ કરશે તેવું આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અમિત શાહનું સ્વાગત કર્યું। અમિત શાહ અને તેમના પરિવારે નવરાત્રી પ્રસંગે બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શને જવાની પરંપરા અચૂક જાળવી રાખી છે। 17 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીના બીજા નોરતે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે જઈ શકે છે। ગાંધીનગર કમલમ ખાતે ઠાકોર સમાજના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવકની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં સામેલ થયા, ત્યારે ભાજપ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા। તો ઠાકોર સમાજના કાર્યકરોએ લુણાવાડા વિસ્તારના પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત પણ કરી। પડતર પ્રશ્નો ઉકેલવાની આશા સાથે ઠાકોર સમાજના અનેક લોકો ભાજપમાં વિધિવત રીતે જોડાયા। લુણાવાડા અને ખાનપુર તાલુકાના જે ઠાકોર સમાજના આગેવાનો છે અને લુણાવાડા નગરપાલિકાના ચાલુ કોર્પોરેટરો છે, જે અપક્ષમાં સતત 3 ટર્મ સુધી જીત્યા છે, એટલે કે કોર્પોરેટર કીર્તિભાઈ પટેલ સાહેબ અને ઠાકોર સમાજના આગેવાનો ભાઈ શ્રી અરવિંદભાઈ, ભાઈ શ્રી મકનસિંહજી વગેરે, એ લગભગ 700-800 લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં જોડાઈ રહ્યા છે। રાજકીય પક્ષ અમારો પહેલે 2007 અને 2012માં પણ અમે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું છે, અને અત્યારે પણ અમારા પડતર પ્રશ્નો જેવા કે લુણાવાડા તાલુકાના, આખા ગુજરાત અને ભારતની અંદર સરકારશ્રી ગેજેટ બહાર પાડી અને પટેલિયા સમાજને જે દાખલા આપ્યા છે, તે માત્ર અને માત્ર લુણાવાડા તાલુકામાં પટેલિયા સમાજને દાખલા નથી મળતા, અમારા આદિવાસી ખાનપુર તાલુકો આદિવાસી હોવા છતાં એમને પણ દાખલા નથી મળતા। વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા, પરંતુ હજુ સુધી પણ લીંબડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, ત્યારે ધારાસભ્ય મકવાણાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। રામ 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 બોલો બોલો, શું હવે પરિસ્થિતિ શું? નથી, મેં હમણાંથી 2 દિવસથી નથી ફોન કર્યો।
તો પણ તમારો તો આમાં મેઇન જવાબદારી તમારી આવે હો. મારી આવે પણ હવે બધા અહીંયા પછી અપક્ષ નું બધું કરવા માંડ્યા હતા એટલે પછી મેં પણ ઈ તો વાયલો પ્રશ્ન છે ને, ઈ ઋતુભાઈ વાયલો પ્રશ્ન છે. એ તો દર વખતે આવું બને જ છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના દ્વાર 17 ઓક્ટોબરે ખુલવાના છે. તો આ સાથે જ પ્રવાસીઓ પણ તેની મજા માણી શકશે. સામાન્ય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દ્વાર ખુલશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે રોજ માત્ર 2500 પ્રવાસીઓને જ પ્રવેશ અપાશે. આ 2500 પૈકી 500 પ્રવાસીઓને જ વ્યુઇંગ ગેલેરી સુધી પ્રવેશ મળશે. ભીડ એકત્ર ન થાય એટલા માટે અત્યારે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઓફિશિયલ સાઇટ પરથી 2 કલાકના ટાઈમ સ્લોટમાં ટિકિટ બુકિંગ થઈ શકશે. જે સ્લોટની ટિકિટ હશે તેમાં જ પ્રવેશ મળશે. હોસ્પિટલ અને ભ્રષ્ટાચાર જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગી રહ્યું છે. જી હા, વધુ એક કિસ્સો એવો સામે આવ્યો કે જેમાં થયવા કૌભાંડનો પર્દાફાશ થયો. ઈએમસી સંચાલિત હોસ્પિટલમાં કૌભાંડ. કૌભાંડનો થયો પર્દાફાશ. પીપીઈ કીટ કૌભાંડનો પર્દાફાશ. એએમસીની 2 નોન કોવિડ હોસ્પિટલ એલજી અને શારદાબેન હોસ્પિટલમાં પીપીઈ કીટ કૌભાંડ આચરવામાં આવ્યું. વાત જાણે એમ છે કે એલજી હોસ્પિટલે 2 દિવસમાં ₹8 લાખથી વધુ કિંમતની પીપીઈ કીટ ખરીદી હતી. જ્યારે એએમસી દ્વારા પીપીઈ કીટ જથ્થો આપ્યો હોવા છતાં ઊંચા ભાવે હોસ્પિટલ તંત્ર દ્વારા પીપીઈ કીટ ખરીદવામાં આવી હતી. ₹630 અને ₹792ના ભાવે 600થી વધુ કીટ ખરીદવામાં આવી. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 1 જ મહિનામાં ₹25 લાખની પીપીઈ કીટ ખરીદવામાં આવી હતી. ત્યારે નોન કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કીટ ખરીદતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખરીદી એલજી હોસ્પિટલ શારદાબેન અને વીએસ હોસ્પિટલમાં, અને એ વીએસ એ મેં આટી પીપીઈ કીટ માટે ખરીદી. આ પીપીઈ કીટની ક્યારે ખરીદી કરી, કેવી રીતે કરી, શું ભાવથી કરી, હવે પછી ત્યારબાદ એ લોકોએ મને જે જવાબ આપ્યો એલજી અને શારદાબેન હોસ્પિટલમાં, એમાં ઘણી સૌપ્રથમ કીટીએ કીટ છે અને પીપીએ કીટ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ₹120 કે ₹150 ખરીદાઈ છે. તો આ તરફ સમગ્ર કૌભાંડ મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે પીપી કીટ બાબતે કોઈ કૌભાંડ થયું નથી અને કોઈ ઊંચા ભાવે પીપી કીટની ખરીદી કરવામાં આવી નથી. એટલું જ એક છે, બાકી બધી જ કોવિડને લગતી આપણે કામગીરી કરી છે. તે ઉપરાંત 11મી મેથી શારદાબેન હોસ્પિટલે કોઠિયા હોસ્પિટલના 138 બેડ સંભાળ્યા છે. એટલે શારદાબેનનો જ બધો સ્ટાફ કોઠિયા હોસ્પિટલમાં કોવિડના પેશન્ટને મેનેજ કરવા પોસ્ટ કરવામાં આવ્યો હતો એમ. એટલે પીપી કીટનો વપરાશ એ કારણથી થયો છે. અને તમારો બીજો પ્રશ્ન એ છે કે પીપી કીટની ખરીદી બાબત કૌભાંડ. જ્યારે શરૂઆતમાં ખરીદી કરી ત્યારે લોકડાઉન હતું અને પીપી કીટ જ અવેલેબલ નહોતી, એટલે એ વખતે ઊંચા ભાવે અમારે ખરીદવી પડી અને હવે ઘણા જ નીચા ભાવે અમે ખરીદીએ છીએ. અને એ ઉપરાંત ભાવના વેરિએશન એના જીએસએમ પ્રમાણે પણ આવે છે. એટલે આપણે જ્યારે વેન્ટિલેટરના પેશન્ટને મેનેજ કરવા માટે કે કોવિડના પોઝિટિવ પેશન્ટને કે ડિલિવરીના પેશન્ટને રેસિડન્ટને જ્યારે આપીએ પીપી કીટ ત્યારે એને આપણે પ્રીમિયમ આપીએ. પણ હું ઓપીડીમાં બેસાડતી હોઉં તો ફીવર ઓપીડી છે કે નોર્મલ પ્રોસિજર્સ હોય તો પછી અમે લોકો એમને થોડી એનાથી લોઅર ક્વોલિટીની આપીએ એમ. એટલે જીએસએમ પ્રમાણે પણ ભાવ ચેન્જ થાય. એટલે એવું જરૂરી નથી કે તમે એક કેમ 240ની ખરીદીને બીજી કેમ 170ની ખરીદો છો 1 જ મહિનાની અંતરમાં, કારણ કે એ જીએસએમ પર પણ ડિફર થતું હોય છે, એની ક્વોલિટી પર પણ ડિફર થતું હોય છે. પણ આપણે એ જગ્યા અને એ જે કામગીરી કોવિડને લગવાની જેના આઈસીએમઆર ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે જ આપણે બધું કરીએ છીએ. કોવિડ મહામારી હોવાથી ડોક્ટર સંક્રમિત ન થાય તે માટે એએમસીના નિયમ મુજબ જ કીટની ખરીદી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ જ છે કે હોસ્પિટલો માટે મેડિકલ સ્ટોરમાંથી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે તો શા માટે હોસ્પિટલને આટલી ઊંચી કિંમતે પીપી કીટ ખરીદવાની જરૂર પડી? રોડ કૌભાંડ, વ્હીકલોની ખરીદીમાં પણ કૌભાંડ,
कॉर्पोरेशन एटले के कौभाड़ जाने बीजू नाम बनी गयु हो कहूँ खोटू नहीं। आ कोरोना महामारी में हवे सामे आव्यु पीपीई खरीदी कौभाड़। अमदावाद महानगरपालिका संचालित हॉस्पिटलों के जे कोविड हॉस्पिटलों नहीं त्यां अलग अलग किमते पीपीई किट खरीदता नवो विवाद सामे आव्यो छे। परंतु जोवानुं ए छे के कॉर्पोरेशन आ अंगे तपास सौंपे छे के नहीं। कैमरामैन मुंजाल भट्ट साथे रीमा दोशी, मंतव्य न्यूज, अमदावाद। સમાચારમાં આગળ વધી ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યના પુત્રની દબંગાઈ સામે આવી રહી છે। મહીસાગર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ જેમના પુત્રની દબંગાઈ સામે આવી છે। લુણાવાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે હીરા પટેલ, તેમના પુત્રને લઈને આ સમાચાર। લુણાવાડાની આઈડીબીઆઈ બેંકમાં તેમના પુત્રએ તોડફોડ કરી, પૈસા મામલે સમય પૂર્ણ થતા બેંકના કર્મચારી સાથે દાદાગીરી કરવામાં આવી, દબંગાઈ કરાઈ। હીરાભાઈનો પુત્રએ નશો કરીને તોડફોડ કર્યાની પણ ચર્ચા વહેતી થઈ છે। આખરે સત્ય શું તે તપાસ બાદ જ ખ્યાલ આવશે। તો કોંગ્રેસના પૂર્વ એમએલએ હીરાભાઈ જેમના પુત્રએ દાદાગીરી કરી છે, દબંગાઈ કરી છે આઈડીબીઆઈ બેંકમાં, અમારા સંવાદદાતા ભદ્રપાલ સોલંકી જોડાઈ ગયા છે। ભદ્રપાલ, શું વિગતો? જી ચોક્કસ દીપા, જો વાત કરીએ તો લુણાવાડા આઈડીબીઆઈ બેંકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્રએ દબંગાઈ કરી હોય તેવા સામે વિડીયો આવ્યા છે। તેમજ આઈડીબીઆઈ બેંકમાં પૈસાની લેવડ દેવડ મામલે સમય પૂર્ણ થતા બેંકના કર્મચારી સાથે દાદાગીરી કરી હોય તેવી પણ વાતો જાણવા મળી રહી છે। અને હીરાભાઈના પુત્રએ નશો કરી તોડફોડ કર્યા હોવાની ચર્ચા વાયુ વેગે પ્રસરી રહી છે લુણાવાડા નગરમાં। જી આભાર ભદ્રપાલ જોડાયા બદલ। સુરતમાં કોવિડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। કોવિડ 19 હોસ્પિટલમાંથી 82 વર્ષીય વૃદ્ધાનું આરટીપીસીઆર સેમ્પલ ગુમ થયું હોવાનું સામે આવ્યું। વૃદ્ધનું સેમ્પલ માઇક્રોબાયોલોજી લેબમાં પહોંચ્યું ન હતું। જ્યારે દર્દીના સગાએ તપાસ કરી ત્યારે હોસ્પિટલની બેદરકારી સામે આવી। દર્દીના સગાએ માઇક્રોબાયોલોજી અને અન્ય સ્ટાફના જવાબોનું મોબાઈલ રેકોર્ડિંગ પણ કર્યું, જેમાં તેમણે કબૂલાત કરી છે કે તેમનાથી સેમ્પલ ગુમ થઈ ગયું છે। સરકારની ગાઈડલાઈન અનુસાર 15 ઓગસ્ટથી સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ ખુલવા જઈ રહ્યા છે। ત્યારે ભાવનગરમાં મલ્ટીપ્લેક્સ સિનેમાઘર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઈ। સિનેમાઘરમાં ક્ષમતા કરતા 50% લોકોને જ બેસાડવા તેમજ સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી। જો કે હાલ નવા પિક્ચરો રિલીઝ થયા નથી, પરંતુ જૂના મૂવી સાથે સિનેમાઘરવાળા પોતાના 6 માસથી બંધ પડેલા સિનેમાઘરોનો પ્રારંભ કરશે। સેનિટાઈઝર, માસ્ક, થર્મલ ગન અને જ્યાં જ્યાં તમારે સોશિયલ ડિસ્ટન્સિંગના જે કાંઈ આપણે પોસ્ટર કે જે કાંઈ લગાડવાના હોય બધું જ કમ્પ્લીટ કર્યું છે। એક સીટ છોડીને અમે એક સીટની અંદર પણ લેબલ માર્યા છે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ રહે એ માટેની સંપૂર્ણ તૈયારી સિનેમા મેનેજમેન્ટ તરફથી અમે સંપૂર્ણ કરી લીધેલી છે સરકારની ગાઈડલાઈન મુજબ। સરકારની ગાઈડલાઈન મુજબ આગામી 15 ઓક્ટોબરથી સિનેમાઘર ખુલવા જઈ રહ્યા છે। ત્યારે જામનગરની વાત કરીએ તો શહેરના મુખ્ય 2 સિનેમાઘરોમાંથી મેહુલ સિનેમેક્સ હજુ 15 તારીખથી શરૂ નહીં થાય। સિનેમાઘરમાં સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને સરકારે જે નિર્ણય આપ્યો છે કે 15 તારીખથી સિનેમાઘર ખોલવાના છે તેને અમે આવકારીએ છીએ। અમને બધાને બહુ ખુશી છે કે સિનેમા ખુલવા જઈ રહ્યા છે, પણ અમને એક દુવિધા પણ છે કે જ્યારે સિનેમા 15 તારીખથી ખુલશે ત્યારે કોઈ નવા મૂવી રિલીઝ નથી થવાના, તો નવા મૂવી રિલીઝ ના થાય તો દર્શકો સિનેમાઘરમાં જૂના મૂવી જોવા આવે નહીં, તેના કારણે અમે હાલમાં સિનેમા 15 તારીખથી ખોલવાનું મોફુક રાખ્યું છે અને જે કાંઈ નિર્ણય આવશે તે 1 અથવા 2 વીક પછી આવશે ત્યારે અમે ખોલશું। અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ડબલ ઋતુના કારણે અત્યારે રિટેલના 15-20% ભાવ વધ્યો, જ્યારે હોલસેલમાં પણ શાકની ઓછી આવક છે તો સામે જ આવક એટલે કે ખરીદી પણ ઓછી છે।
જેથી ગૃહિણીઓની સાથે સાથે શાકભાજી વેપારીઓ પણ મુશ્કેલીમાં છે. વટાણામાં તેજી ભાવ હે વધારે 80-90 રૂપિયા 100 રૂપિયા ભાવ હોય 90 રૂપિયા और टमेटा में 40 रूपया है. હવે આ લોકડાઉન ના હિસાબે આપણે એટલા હેરાન થયા છે કે શાકભાજીના ભાવમાં આપણે જેવું ટમેટા છે, ડુંગળી છે, એ બધું આપણે રોજિંદું છે, પણ તો પણ એમ કે લીધા વગર છૂટકો નથી, પણ એમ કે બહુ ભાવ વધી ગયા છે એના. ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અન્નજળનો ત્યાગ કરી ધરણા યોજે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી. જિલ્લા વિકાસ અધિકારીએ રાજકીય દબાણમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના દરેક વિભાગના કર્મચારીઓની બદલી કરી હોવાના આક્ષેપ સાથે અશ્વિન કોટવાલ ધરણા કરવાના હતા. તેમની સાથે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ. જે બીજા રાજકીય દબાણ હેઠળ આવીને એક તાલુકામાંથી બીજા તાલુકાઓની અંદર તલાટીઓની બદલી કરવામાં આવી છે, એમની પણ અરજીઓ મંગાવવામાં આવે. એ અરજીઓ મંગાવ્યા પછી વહીવટી અનુકૂળતાએ એમને બદલી ફરીથી પાછી કરે એ વિનંતી સાથે આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન જતા ધોરાજીના ફરેણી ગામના ખેડૂતે બગડેલો કપાસ સળગાવી નાખ્યો. 20 વીઘા જમીનમાં વાવેલો પાક બગડી જતા ખેડૂતની મહેનત અને ખર્ચ પાણીમાં ગયો, જેથી તેણે કપાસનો પાક સળગાવ્યો. બહુ વરસાદના કારણે કપાસ ઉપાડી નાખ્યો, કપાસમાં લાલ ઈરું આવી ગઈ હતી. 20 વીઘાનો કપાસ હતો, ઉપાડીને સળગાવી નાખ્યો. છતાં માથે લાલ ઈયળનો વધારે પડતા ઉપદ્રવના કારણે દવા સુપર ખાતરને એવડા ખર્ચા કર્યા છતાં અમને 1 પણ રૂપિયાનું આમાં કઈ મોલમાં વળતર નથી મળ્યું. હાથરસની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં સુરતમાં મહિલા સાથે બનેલી એક ઘટના સામે આવી. સુરત જિલ્લાના ગાંગપુર ગામ નજીક રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત મહિલા મળી આવતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાઈ. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયો હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતા. ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હતી. હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું. હાલ ગાયનેક સર્જરી સહિત અનેક વિભાગમાં રિફર કરી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. ઘટનાને પગલે સુરત જિલ્લાની પલસાણા પોલીસ તપાસ કરી રહી છે. ઘણી બધી ઇજાઓને લીધે જે છે સર્જરી ડિપાર્ટમેન્ટમાં રિફર કરી, ઓર્થોમાં રિફર કરી, ENT ઓપ્થેલમાં રિફર કરી, ગાયનેક ડિપાર્ટમેન્ટ રિફર કરી અને તે દર્દી અત્યારે હાલમાં ગાયનેક ડિપાર્ટમેન્ટ દાખલ છે, સારવાર હેઠળ છે. અરવલ્લીના મોડાસામાંથી લક્ઝુરિયસ કારની ચોરી થઈ. મેઘરજ રોડની કલ્પતરુ સોસાયટીમાંથી ફોર્ચ્યુનર જેવી મોંઘી કારની ચોરી થઈ. સલામતી સિસ્ટમ હોવા છતાં શાતિર ચોરો કાર ઉઠાવી ફરાર થયા. સીસીટીવીમાં ગુજરાતમાંથી રાજસ્થાન તરફ કારને લઈ જતા દ્રશ્યો સામે આવ્યા. મહત્વનું છે કે મોંઘી દાટ કાર ચોરતી દિલ્હીની ગેંગ ગુજરાતમાં સક્રિય થયાની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. ભરૂચના અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝાના કર્મચારીઓને ચપ્પુ અને પાઇપથી ફટકારનારા રાજકોટના ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ. ટેમ્પો ચાલકે ટોલ ભરવાની ના પાડ્યા બાદ માથાકૂટમાં દેવસુર ગઢવી અને ભરત ગઢવી નામના બે વ્યક્તિએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ઘટનામાં બે કર્મચારી ઇજાગ્રસ્ત થયા. અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. પ્લેટિનમ કોર્પોરેશન લિમિટેડ કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે. ડાયરેક્ટર વિરુદ્ધ નિકિતા દવેની ઈડીએ ધરપકડ કરી છે. ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષો જૂના ફ્રોડ કેસમાં ઈડીએ કાર્યવાહી આરંભી છે. અમદાવાદની જાણીતી કંપની છે પ્લેટિનમ કોર્પોરેશન કંપની. વર્ષો જૂના ફ્રોડ કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી. તો પ્લેટિનમ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સામે આ કડક કાર્યવાહી કરાઈ છે. ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.